પોરબંદરથી સમાચાર. માધવપુરનો લોકમેળો જ્યાં દર વર્ષે ભગવાન કૃષ્ણ અને રૂકમણીના વિવાહ પ્રસંગની યાદમાં યોજાય છે. લોકવાયકા પ્રમાણે ભગવાન કૃષ્ણ સ્વયં રૂકમણીની વિનંતીથી તેમનું અપહરણ કરી અહીં મંદિરમાં આવી એમની સાથે પરણ્યા હતા. તે પ્રસંગની યાદમાં દર વર્ષે અહીં માધવરાયનો મેળો યોજવામાં આવે છે. પ્રથમ દિવસે ગણેશજીની સ્થાપના કરી લગ્ન પત્રિકાઓ મોકલવામાં આવે છે. પછી કૃષ્ણ ભગવાનની ભવ્ય જાન જોડાય છે. કૃષ્ણની જાન વખતે લોકભક્તિ અને કીર્તન સાથે રાસ થાય છે. મેળા સ્વરૂપે આ લગ્ન સમારોહને માણવા અને દર્શન કરવા દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ભગવાન આજે આ એક એવો ઉત્સવ છે કે ભગવાન જ્યારે રૂકમણીને લઈને આવ્યા ને આ ભૂમિમાં, તો આ ભૂમિમાં સમુદ્ર હતો. 3 કિલોમીટર સુધી સમુદ્ર હતો. સમુદ્રને ભગવાને કીધું કે મારે કુંવારી ભૂમિ જોઈએ, એટલે સમુદ્ર 3 કિલોમીટર જગ્યા આપી, એટલે કુંવારી ભૂમિ કહેવાય. અને ભગવાને આ દિવસે લગ્ન કરેલા. એ દર વર્ષે આ ઉત્સવ એક ઉજવવામાં આવે. ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન છે એટલે સ્વાભાવિક છે ભક્તોમાં ભાવિકોમાં ઉત્સાહ હોય. અને જેમ લગ્નમાં શરણાઈ ઢોલ વાગે એમ સતત મેળામાં આવનાર લોકોના સ્વાગત માટે, મેળામાં આવનાર લોકો માટે અહીંયા શરણાઈ ઢોલ ઉપર તમે રૂકમણી અને કૃષ્ણ ભગવાનના લગ્નમાં જે વરમાળા પહેરાવતા હોય એ ચિત્ર પણ મૂકવામાં આવ્યું છે. લોકો સતત આનંદથી મજા લઈ રહ્યા છે. આ પછી માધવરાવ મંદિરે કે જ્યાં લગ્નની તૈયારી થઈ રહી છે, તમે જો ઠેર ઠેર રૂકમણી અને કૃષ્ણના લગ્ન મંગળસૂત્ર પહેરાવતા હોય, વરમાળા પહેરાવતા હોય, લગ્નને કંડારી દેવામાં આવ્યું છે. અને લગભગ હજી કાલ નહીં તો અને પરમ દિવસે બપોર સુધી આ મેળો ચાલુ રહેશે. આ રથ અમે અત્યારે માધવરાય ભગવાનની જાન લઈ અને રૂકમણી વિવાહ માટે મેળા ગ્રાઉન્ડમાં થઈ કીર્તન કરતાં કરતાં ત્યાં બિરાજ પણ થશે. લગ્ન કેટલા વાગે થશે? પછી લગ્નની વિધિ 8:30 વાગ્યા પછી થશે. અત્યારે ફૂલેકું છે કે આમ શું છે? આ વિધિ કઈ છે? અત્યારે તો જાન જાય છે. જાન જાય છે ને? જાય છે. આ જાન જઈ રહી છે. જાન જઈ રહી છે. ભક્તો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ ભગવાનની જાન નીકળી ગઈ છે. લોકો નાચી રહ્યા છે અને ભગવાનની જાન રૂકમણીજીને પરણવા માટે નીકળી રહી છે. વધુ કેટલાક લોકોને પૂછે, થોડી માહિતી આપો. મારું નામ કાકુભાઈ પુરોહિત, માધવરાયના થળીદાર. આજ રોજ ચૈત્ર સુદ 12 દિવસે ભગવાન નિર્જ મંદિરેથી પધારી મધુવનમાં રૂકમણી સાથે લગ્નગ્રંથથી જોડાશે અને ત્યાં માધવરાયના ગોરબાપા જનકભાઈ પુરોહિત તેમની બધી વિધિ કરાવશે. આ રીતે આજના દિવસે લગ્ન સંપન્ન થાય છે. છોને કે જરે રૂપે કી મસાજ, જરિયન કે વાઘા, મોતિયન કી માલા, ગૌ બ્રાહ્મણ પતિ પાર, રૂકમણી માધવ ને ઘણી ખમા ઘણી ખમા.